નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આટી ઓબ્ઝર્વ ગુજરાત YouTube ચેનલમાં। तो आज आप बात करवाने छे के जो लोगों डॉक्यूमेंट 30 जून सुधी में एक्सपायर थाना था एट्ले कि डॉक्यूमेंट की वेलिडिटी 30 जून सुधी थी और जो 30 जून सुधी में कोई कार्य नहीं करता तो डॉक्यूमेंट की तारीख पूरी थी जती थी। एना खुश समाचार है कि नितिन गडकरी जे मिनिस्टर ऑफ रोड एंड ट्रांसपोर्ट अधिकारी है तेमणे जणाव्युं छे के वाहन ने लगता कोईपण प्रकार डॉक्यूमेंट समयगाळो 1 फेब्रुआरी 2020 थी 30 जून 2020 सुधी ना तो आ समयगाळा में जे लोग कार्य नहीं कर सकया एटले के तेना डॉक्यूमेंट आमनुं रह्या छे तेओ कोईपण प्रकारनुं कार्य नहीं कर सकया, जेवा के फिटनेस सर्टिफिकेट ने लईने दरेक प्रकार ने परमिट ने लईने के ड्राइविंग लाइसेंस ने लईने कोईपण प्रकार ना वाहन ने लगता कार्य नहीं कर सकया। तो तेना माटे एक महत्वनो समाचार छे, तो तेना माटे हुं तमने कही दऊं तो तेनी तारीख लंबावामां आवी छे। आ तारीख शुं काम लंबावामां आवी छे तेनुं कारण जणाई दऊं तो आ कोरोना वायरसनी महामारीमां दरेक लोग पोताना घरे ज हता, एटले के लॉकडाउन में बधा ज लोग घरे हता, એવામાં તે દરેક આરટીઓને લગતા કાર્ય નથી કરી શકતા, એવા માટે તે ઘરે જ રહેતા હતા અને તેના ડોક્યુમેન્ટ એક્સપાયર થતા હતા। તો તેમને ભરેલી ફી ને તેમને કરેલ કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટને જે જે કાગળ જમા કર્યા હોય તેને તે આમનું તે રદ થઈ જતા હતા। તો તેના માટે નીતિન ગડકરીએ એક મહત્વનો સમાચાર આપ્યા છે કે તમે 30 સપ્ટેમ્બર સુધીમાં તે કાર્યને કરી શકો છો, એટલે કે તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે। તો કયા કયા ડોક્યુમેન્ટમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે તો જેની વાત કરીએ તો ફિટનેસ સર્ટિફિકેટ, દરેક પ્રકારના પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન અને આરટીઓને લગતા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો તેનો સમયગાળો વધારવામાં આવ્યો છે 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો છે। જો કારણ કે તમે કોઈપણ કાર્ય નથી કરી શકતા અને તમારા ડોક્યુમેન્ટ નાનું વેલિડિટી પૂરી થઈ જતી હોય તો તે વેલિડિટીને વધારવામાં આવી છે, તેનું એક્સપાયરી ડેટ વધારવામાં આવી છે। તેના માટે આ જે નીતિન ગડકરીની જે ટ્વીટ છે તે પણ તમે જોઈ શકો છો, તે તારીખ વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે। જો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ટીઓને લગતી તમામ નવી નવી માહિતીઓ આ ચેનલ પર આવતી રહે, તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી ગુજરાત।